બધા એજ્યુકેશન ટ્રસ્ટ એ શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને તેના દ્વારા ચાલતી ઘણી સમાજ સેવાના કાર્યક્રમોમાં જોડાયેલી સંસ્થા છે. સંસ્થાના સ્થાપક અને પ્રણેતા શ્રી લાભશંકર પી ભટ્ટ, જેમને આપણે દાદાજી તરીકે ઓળખીએ છીએ, તેમણે બાળ રથયાત્રાની શરૂઆત 1968 કરી હતી. ત્રિપદા પરિવાર દ્વારા અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં 1968 થી શરૂ કરવામાં આવેલી બાળ રથયાત્રાની 50મા વર્ષ ઉજવણી કરવામાં અમે અત્યંત આનંદની લાગણી અનુભવીએ છીએ. વર્ષ 2017ની રથયાત્રા ખૂબ જ અનોખી રીતે ઉજવવા જઈ રહ્યા છીએ, જેમાં અમદાવાદના પ્રતિષ્ઠિત એવા 15 વ્યક્તિઓ અને નામાંકિત સંસ્થાઓ સહભાગી થઈ છે. તારીખ 25મી જૂન અષાઢી બીજના દિવસે સવારે 6:30 કલાકે ત્રિપદા પરિવાર અને પશ્ચિમ વિસ્તારના શ્રદ્ધાળુઓ દ્વારા ભગવાન જગન્નાથ, ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રાની મહાઆરતી કર્યા બાદ 7 કલાકે રથયાત્રાનું પ્રસ્થાન નીલકંઠ મહાદેવથી કરવામાં આવશે. આ રથયાત્રા નીલકંઠ મહાદેવ થઈ મેનાર વાહોલ, કેકે નગર રોડ, વીર ડેરી રન્ના પાર્ક, મંગલમૂર્તિ એપાર્ટમેન્ટ, મીરાંબિકા સ્કૂલ, અંકુર, પ્રગતિનગર, ત્રિપદા ડે સ્કૂલ, ત્રિપદા ઇન્ટરનેશનલ સ્કૂલ થઈ નિજ મુકામે 12 કલાકે પરત આવશે. આ રથયાત્રામાં ત્રિપદા સ્કૂલ પરિવારના સભ્યો સહિત 2800 વિદ્યાર્થીઓ આ રથયાત્રાનું સંપૂર્ણ સંચાલન કરશે. આ રથયાત્રામાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના રથ સાથે 10 શણગારેલા ટ્રક, 5 ટ્રેક્ટર, 5 ઊંટ લારી સાથે ત્રિપદા સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા બાળ રથયાત્રાના રૂટમાં ગરબા, યોગા, જુડો, કરાટે, મલખમ જેવા કરતબો કરાશે. બાળયાત્રાના માર્ગે દર્શનાર્થે આવેલા શ્રદ્ધાળુઓને ત્રિપદા પરિવાર તરફથી 200 કિલો પ્રસાદની વહેંચણી કરવામાં આવશે, જેમાં 80 કિલો મગ, 60 કિલો જાંબુ અને 60 કિલો કાકડીનો સમાવેશ થાય છે. અષાઢ સુદ બીજ 1968માં ત્રિપદાની સ્થાપના થઈ હતી. એ વર્ષે અમે પહેલો રથ મારા ફાધર લાભુભાઈ ભટ્ટે કાગળનો કાઢ્યો હતો. એના પછી એક અમે પ્રણાલી પડી ગઈને આજે 50મું વર્ષ છે, એટલે 50મા વર્ષે અમે આ વખતે ગોલ્ડન સ્વર્ણિમ વર્ષ એનો ઉજવી રહ્યા છીએ. અને આ વર્ષે અમે આ રથયાત્રાને લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ અને એક નવું ટ્રસ્ટ બનાવ્યું છે, અનંત ત્રિપદા ચેરિટેબલ ટ્રસ્ટ, જેના પ્રમુખ સ્થાને ભાગવત ઋષિને અમે આવકાર્યા છે. અને રથ આવતા વર્ષથી દર્શન માટે અમે ભાગવત વિદ્યાપીઠની અંદર ખુલ્લો મૂકવાના છીએ. આ વર્ષે સંપૂર્ણ જેટલા વર્ષની અંદર અમે થીમ અલગ અલગ જે લીધી હતી બાળકો સાથે, એ આ વખતે અમે હાઇલાઇટ કરી રહ્યા છીએ રથયાત્રાની અંદર. અને હું ખૂબ ખૂબ આભારી છું રન્ના પાર્ક, નારણપુરા, ઘાટલોડિયા અને સમગ્ર નારણપુરા વિસ્તારના મારા મિત્રો અને મારા વાલીઓનો, કે જે 50 વર્ષને સફળતાથી અમે પૂરા કરી શક્યા, તેના માટે ખૂબ ખૂબ અભિનંદન આપ લોકોને. ત્રિપદા ટ્રસ્ટની જે સ્થાપના કરી છે એમાં આ વિસ્તારના અને જેટલા પણ વિશિષ્ટ મહાનુભાવો છે, જુદા જુદા સામાજિક કે અન્ય સેવાકીય ક્ષેત્રોની અંદર કે ધાર્મિક ક્ષેત્રોની અંદર, એ બધાનું એક સંકલન અને સંગઠન કરી અને એક એવી રજૂઆત કરવામાં આવી છે કે અત્યાર સુધી જે ખાલી બાળકો કરતા હતા એને બદલે વડીલો અને માતા પિતાઓને બધા જ પ્રકારના સમાજના લોકો જોડાઈ શકે અને બધાને લાગે કે આ અમારું છે અને એ ભાવના બધા સુધી પહોંચે અને એ ભાવનાથી બધા જોડાય, એક થાય, એ માટે કરીને આ રથયાત્રાનો વિસ્તાર આ વખતે કરી રહ્યા છે. અને એ જે લોકાર્પણ છે એ આ વખતની બહુ વિશિષ્ટ ઘટના છે કે એ લોકાર્પણ સમાજને થઈ રહ્યું છે. અત્યાર સુધી એક પરિવાર દ્વારા થતું હતું અને કેવલ એક પરિવારે 50 વર્ષ સુધી સાચવી રાખી, જાળવી રાખી આ ધરોહરને, એ બહુ કિંમતી અને મોટી વસ્તુ કહેવાય. અને એનું જ્યારે લોકાર્પણ થવા જઈ રહ્યું છે કે તેની અંદર આખો સમાજ જોડાય, એ બહુ વિશિષ્ટ ઘટના છે. ભાગવત ઋષિ મારું દાદાજીનું આપેલું નામ છે અને હું ભાગવત વિદ્યાપીઠ જેમણે સ્થાપી એ કૃષ્ણશંકર શાસ્ત્રીજીનો પૌત્ર છું અને એમના ધાર્મિક, આધ્યાત્મિક વગેરે વારસાને બધાને હું નિભાવું છું. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.